वेलकम बैक अन्य समाचार पर नजर करीशु। तो आवतीकाले 36मी नेशनल गेम्स नी ओपनिंग सेरेमनी योजाशे। आवतीकाले 36मी नेशनल गेम्स नी ओपनिंग सेरेमनी योजाशे। तो अमदावाद ना नरेंद्र मोदी स्टेडियम खाते 36मी नेशनल गेम्स नी ओपनिंग सेरेमनी योजावानी छे। तो देश ना 1000 थी वधु कलाकारो परफॉर्म करशे। तो 50 जेटला गुजराती गायको वंदे गुजरात एंथम गाशे। ओपनिंग सेरेमनी में गरबा नु आयोजन पण करवामां आवशे। तो गरबा पण योजाशे। तो मोटी संख्या में लोग जोड़ाशे। तो आज साबरमती रिवरफ्रंट पर ड्रॉन शो नु पण आयोजन करवामां आवशे। ड्रॉन शो ने लईने रिवरफ्रंट पर तैयारी करवामां आवशे। तो देश ना 1000 थी वधु कलाकारों परफॉर्म करवाना छे। ओपनिंग सेरेमनी में 1000 थी वधु कलाकारों परफॉर्म करशे। तो 50 जेटला गुजराती गायको वंदे गुजरात एंथम गाशे। संवाददाता मेहुल दुद्रेजिया लाइव जुड़ाई गया छे। जी मेहुल, आवतीकाले 36मी नेशनल गेम्स नी ओपनिंग सेरेमनी योजावानी छे, केवी तैयारीओ करवामां आवी छे? દર્દી ખૂબ જ ખુશીની વાત, અને ખાસ કરીને જ્યારે અમદાવાદની અંદર જે 36મું જે નેશનલ ગેમ છે તે શરૂ થવા જઈ રહ્યું છે, તો ફક્ત હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ જે પ્લેયર્સ છે તે અલગ અલગ જગ્યા ઉપર પોતાનો જે ગેમ રમવાના છે ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ જે પ્લેયર્સ છે તેઓ તે તૈયારી કરે છે, પોતાની જે પ્રેક્ટિસ છે તે કરે છે। બપોરના તડકામાં પણ લોકો છે તે પોતાની પ્રેક્ટિસ કરે છે, સાથે જે પ્રમાણે સેરેમની જે યોજાવાની છે નરેન્દ્ર સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, ત્યાં 1000 થી પણ વધારે કલાકારો ભાગ લેવાના છે, ત્યાં ગરબાની રમઝટ બોલાવા છે, સાથે સાથે રાજ્યના અલગ અલગ કલ્ચર ના જે કાર્યક્રમો છે તે પણ થવાના છે, અને ત્યારબાદ 36મું જે નેશનલ ગેમ જે છે તેનો શુભારંભ થવા જઈ રહ્યો છે। દેશના તમામ જે મોટા જે પ્લેયર્સ છે તેઓ પણ અહીંયા આવવાના છે, તેઓ પણ ગેમમાં ભાગ લેવાના છે, સાથે જે નવા પ્રતિસ્પર્ધી છે તેઓ પણ તેને ટક્કર આપવાના છે। ત્યારે જે તંત્ર દ્વારા પણ જે તૈયારી કરવામાં છે, અત્યારે આપ સ્કેટિંગ રિંગ જે જોઈ રહ્યા છો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેની છે, જે અત્યારે લાગી રહી છે કે વિદેશમાં કોઈ પ્રેક્ટિસ કરો તે પ્રમાણે પણ આ દ્રશ્યો છે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેના, જેની અંદર પણ અત્યારે જે તમામ સ્કેટિંગ કરતા જે યુવાન અને યુવતીઓ છે તે પ્રેક્ટિસ કરી રહ્યા છે। જે પ્રમાણે એક જે વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે તે ખૂબ જ સારી, અને કેવી પ્રકારની લોકોને સારી સુવિધા મળે છે, એક સ્કેટર આપણી અચ્છા કિતના અચ્છા લગ રહા અહેમદાબાદ મેં બહોત અચ્છા લગ રહા હૈ ક્યુંકિ યે બહોત હી પ્રેસ્ટિજિયસ ઇવેન્ટ હૈ એન્ડ વી આર રિયલી ગ્રેટફુલ ફોર ધ ફેડરેશન ટુ હેલ્પ અસ ડુ ધીસ। अच्छा, अहमदाबाद के अलावा देश में ऐसा रिंग कहीं देखा आपने? हाँ, लाइक जिधर मैं प्रैक्टिस करती हूँ बैंगलोर, वहाँ पर भी ऐसा ही ट्रैक है और वहाँ पे बहुत सारा नेशनल इवेंट्स भी होते हैं। लेकिन अहमदाबाद क्यों, आपके लिए खास क्यों अहमदाबाद? मैं यहाँ पे कभी भी आई नहीं, मेरा फर्स्ट टाइम है, तो इसके लिए। कितना कॉम्पिटिटिव रहेगा, क्योंकि अभी आपके सामने भी कुछ स्केटर हो गए, फिर नेशनल में सब आएंगे लोग? हाँ, तो यहाँ पे जो भी इवेंट हो रहा है, जो लाइक सेलेक्टेड वाले आ रहे हैं, तो सारे टॉप स्केटर्स होने वाले हैं, तो बहुत ही कॉम्पिटिटिव और अग्रेसिव भी होगा। इतनी धूप है और इस धूप में आप प्रैक्टिस कर रहे हैं, क्या है कि सारे जगह जिधर हम जाते हैं सारे में वेदर डिफरेंट रहता है, इसलिए हम कॉम्पिटिशन के पहले आके अडाप्ट होते हैं धूप ठंडी जो भी वेदर में। लेकिन ये बोल सकते हैं कि अभी कड़ी धूप और कड़ी मेहनत हो रही है यहाँ पे? हाँ, सही है। यहाँ पे कितना अच्छा लग रहा है अहमदाबाद में आके? बहुत अच्छा है, क्योंकि अभी नवरात्रि का सीजन भी जा रहा है, तो हमको लाइक वी आर बीइंग ओपन टू ऑल द अदर फेस्टिवल्स इन द कंट्री। તો જે તમામ જે ખેલાડીઓ છે તેઓ જે અત્યારે જે મહેનત કરી રહ્યા છે, સાથે સાથે અમુક કલાકોની અંદર ત્યાં જે સેરેમની છે તેનું ઓપનિંગ થવાનું છે, 36મું નેશનલ ગેમ છે તે રમવા જઈ રહી છે, અને તે અલગ અલગ જગ્યા ઉપર આ માટેની જે તૈયારીઓ છે તે પૂરજોશમાં થઈ રહી છે, અને તંત્ર દ્વારા પણ જે ખેલાડીઓને કોઈ તકલીફ ના પડે તે માટેની સુવિધાઓ સજ્જ પણ કરી દેવામાં આવી છે। જી જી મેહુલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। આવતીકાલે 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની યોજાવાની છે। તો ઓપનિંગ સેરેમનીમાં ગરબા પણ યોજાશે। તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે।